ઓસ્ટ્રેલિયાના ગાર્ડન ફરવાની સાથે હું તમને ફરાવવા લઈ જાઉં છું. આ ફરતા ફરતા જોઈએ, આ તો છે ગાર્ડન, પણ સમર એટલી સરસ છે કે આ સમર જોતા જોતા મન થઈ ગયું કે ચાલો હું તમને લઈ જાઉં છું ઓસ્ટ્રેલિયાનું બીચ ફરાવવા માટે, એટલે કે દરિયાની મજા માણવા જઈએ. ચાલો આપણે જઈએ દરિયાની મજા માણવા ઓસ્ટ્રેલિયા પર્થમાં. ઓસ્ટ્રેલિયાની સમરની મજા જ એક ઓર હોય છે. તો આ સમરનો વિડીયો આપણે જે ઉતારીએ છીએ, આને કહેવાય છે સ્કારબ્રો બીચ. એની ઉપરનો જે દરિયો છે એકદમ ચોખ્ખો દૂધ જેવો, તમને નજીકમાં લઈ આવીને જોઈએ કે એકદમ સરસ મજાનો ચોખ્ખો દરિયો. અહીંયાની ધૂળ માટી જે કહીએ, રેતી, એ પણ એકદમ જ સરસ, સમુદ્રની રેતી એટલી સરસ હોય છે કે માણસો બધા એન્જોય કરતા હોય છે. અને દૂર દૂર સુધી તમે જુઓ કે દરિયાની ચોખ્ખાઈ, ગહેરાઈ. દરિયાનું પાણી એકદમ જ ચોખ્ખું હોય છે. અહીંયા તમે નાવા જાઓ, કંઈ પણ કરો, તમારી બોટ લઈને જાઓ, બોટિંગ કરો. સમર છે ભાઈ, અત્યારે ઓસ્ટ્રેલિયામાં તો એ જ પ્રમાણે બધી બાજુ ચાલતું હશે કે બધા એન્જોય કરવામાં હશે, પોતપોતાની રીતથી નીકળી જાય અને સમરને એન્જોય કરે. ઠંડી એટલે કે વિન્ટર પછીનો જે સમર આવે તો એની બધા જ રાહ જોઈને બેઠા હોય. અને એક વસ્તુ તમને જણાવવાની ખાસ જરૂરી થાય કે આ દરિયા ઉપર બધી રીતની સિક્યુરિટી એટલી સરસ હોય છે કે તમને કોઈ જાતની ક્યાંય પણ ડર ના લાગે. બધા છૂટથી ફરતા હોય, આરામ કરે, રેસ્ટ કરે અને એન્જોય કરે દરિયાના પાણીને અને દરિયાની જગ્યાને. તમને ગોળ ફેરવીને પણ બતાડીએ કે ઓસ્ટ્રેલિયા પર્થ આ પ્રમાણે હોય છે. ચોખ્ખું એટલે એવું ચોખ્ખું કે તમે આના ઉપર સુઈ જાઓ તો પણ કાંઈ નહીં. વસ્તી લિમિટેડ, માણસોની એકદમ એવું નહીં કે આટલા બધા માણસો તૂટી પડ્યા હોય કે આટલા માણસો ભરાઈ ભરાઈને દેખાય, ના. ઓસ્ટ્રેલિયાની વસ્તીમાં માણસો બધા લિમિટેડ હોય ને લિમિટેડ બધા ફરવા આવે. સેટરડે સન્ડેના વધારે હોય ને સેટરડે સન્ડે વધારે ફરવાનું હોય. મોટા મોટા બિલ્ડિંગ્સ ઓછા છે શહેરની અંદર, સિટીમાં વધારે તમને જોવા મળે. સિટી અહીંયાથી ને થોડુંક જ દૂર થાય. આ સ્કારબ્રો કહેવાય છે એન્ડ ઓફ ધી નોર્થ, એન્ડ ઓફ ધી નોર્થ ઇન બિટવીન. પણ સ્કારબ્રો બીચ ફરવાનું સેટરડે સન્ડે બધું વધારે સરસ હોય છે. સેટરડે સન્ડે માર્કેટ ભરાય, માર્કેટ ભરાય, બધું વસ્તુઓ વેચાય અને બધા ફરવા આવે. તો આ બધી હોટલ્સ છે, આ હોટલોમાં અલગ અલગ જગ્યાએ નથી આપણા પાઉંવાળા મળતા, નથી આપણી પાઉંભાજી મળતી, નથી આપણું કોઈ ખાવાનું એવું મળતું. મળશે તમને યુરોપિયન સ્વાદ ડીશ અને એ પ્રમાણેનું ખાવાનું, જે એકદમ અલગ અનેરો સ્વાદ હોય છે, જે આગળ આગળ આપણે જોશું કે આપણી ડીશમાં આપણા ખાવાનામાં શું આવે છે. ફરો મારી જોડે ઓસ્ટ્રેલિયા પર્થનો દરિયો, ચોખ્ખો ચણક, એકદમ ચોખ્ખો, કે એક પણ વસ્તુ અહીંયા ફેંકવાનો એલાઉડ નથી. એટલે કોઈ પણ ચીજ ક્યાંય પણ તમે ફેંકી ના શકો, અહીંયા તો નહીં પણ ક્યાંય પણ તમે ના ફેંકી શકો. એ ગવર્મેન્ટના રૂલ છે, તમને કોઈ પણ ફોટો પાડીને પકડી લે અને એ તમને પાછળ ફોલો થાય. તે દેખાય છે એને કહેવાય છે સીગલ. આ સીગલના નખરા સીગલ જેવા જ હોય, એકદમ જ સરસ રૂપ રૂપવાળું અને બહુ બધા ફરતા હોય, હાર્મફુલ નથી હોતા, એની રીતે ફરે, ખાય અને આગળ આગળ ફરતા હોય. ઓસ્ટ્રેલિયા પર્થની અંદર ગ્રાસ પણ બધી બાજુ આ રીતના હોય કે ક્યાંય પણ કંઈ ફેંકેલું નહીં, કોઈ પણ માણસ ગંદકી ક્યાંય નહીં કરે, જેવું ચોખ્ખું હોય એવું ચોખ્ખું રહે. એ એક દેશની ખૂબી છે, જ્યાં પણ કંઈ પણ એક પેપર પણ નાખ્યું હોય તો એક નહીં તો પાછળવાળો ઉપાડીને બિનમાં નાખી દેશે, કારણ કે ગવર્મેન્ટ આપે છે બધી એવી જ સર્વિસ. રેસ્ક્યુ માટેની જે સામે તમને જગ્યા દેખાય છે એમાં રેસ્ક્યુના માણસો ઉપર ઉપર સુધી ધ્યાન રાખતા હોય, એર રેસ્ક્યુ પણ હોય કોઈ પણ તકલીફ આવે તો. આ બધી હોટલ્સ છે, હોટલ્સની અંદર ભાવ હોય તગડા. આટલી વસ્તુ બતાડતા ડોમનું જમવાનું, આપણું બપોરનું લંચ આવે ત્યાં સુધીમાં આપણે શૂટ કરીએ છીએ ડોમની આઉટસાઇડની જગ્યા. તો આપણે આવી ગયા છે ક્યાં આગળ, ડોમમાં. એન્યુ મેન્યુ આવી રીતના, એ લોકોના ટાઈમિંગ્સ, એ લોકોના ટાઈમિંગ્સ આ રીતના લખેલા હોય. પેઇન્ટિંગ તમને જોવા મળશે બધા આ પ્રમાણેના ઓસ્ટ્રેલિયાની અંદર. મેન્યુમાં એમ સમજો કે પાઉંભાજી, રગડા પેટીસ, ઢોસા, ઇડલી, સંભાર બધું તમને જોવા મળ્યું. ચાર ગણા પાંચ ગણા ભાવ દેતા મળશે બધું, આવું આપણું ખાવાનું મળશે નહીં. એન્ટ્રી છે આ પ્રમાણેની ડોમની, જુઓ તમે.
રેસ્ટોરન્ટની બેઠક બહુ સરસ મજાની આ પ્રમાણે છે. આવો, શાંતિથી બેસો, ટાઈમ સ્પેન્ડ કરો, એન્જોય કરો અને તમારું ડિનર કે લંચ કે બ્રેકફાસ્ટ લ્યો. કોફી સ્પેશિયલ વખણાતી હોય છે ડોમની, એનું આખું સ્પેશિયલ એટમોસ્ફિયર છે. રસોડા તો તમને બતાડીએ, ઓસ્ટ્રેલિયા પણ તમને ફરાવીએ કે ફરો. ઓસ્ટ્રેલિયા પર્થમાં કઈ રીતની રેસ્ટોરન્ટ હોય છે, કઈ રીતના બીચ હોય છે, અહીંયાના માણસો કઈ રીતના રહે છે અને કઈ બધી ફેસિલિટીઝ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે. તો આ છે ખાવાનાનું સેક્શન. કોફી, ચાય, મસાલા ટી તો ડિફિકલ્ટીથી મળશે, મળશે બી નહીં. મશીન કોફી, આ બધા મેન્યુ, ચાય કોફીના કપસાની, આ બધું છે. પેસ્ટ્રીઝ, કેક્સ, છે ને મજા. બહારના દેશમાં જે પ્રમાણેની સગવડ, એ પ્રમાણેનું જમવાનું. ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જાઓ તો આપણું ખાવાનું મળે. એક એક ડીશ હોય $25-35 વચમાં, અહીંયાની ડીશ હોય $25-28-35 વચમાં. કેવું તમે મંગાવો એના ઉપર. $1 એટલે ₹50, કેલ્ક્યુલેટ કરી લો પોતાના હાથ. મશરૂમ ટોસ્ટ વિથ પેસ્ટો, આ જો એક આ ડીશ છે. આપણને ઇન્ડિયામાં શું મળી જાય, ઉપમા અને બટાટા પૌવા અને જલ્સ. આને કહેવાય ઇંગ્લિશ બ્રેકફાસ્ટ. અને જો ઇંગ્લિશ બ્રેકફાસ્ટમાં જોરદાર આ બધું હોય, આવું વીણી કરીને ગોતી કરીને ખાવાનું, પણ છે જબરું એટલે ખાવાની તો કંઈક મજા જ આવે. ઓર જોયું ને આવા બધા બ્રેકફાસ્ટ પણ હોય. આ છે ઝુકીની સ્કવોઝ ફ્લિટર. હવે આવું બધું બનાવવું હોય ને ત્યારે રેસિપીમાં જવાનું, જોવાનું અને બનાવવાનું, બાકી બારે જોઈને મજા લેવાની આ રીતના. બીજું પર જો તમને આ ફેસિલિટી પણ મળે, કેવું કે આ સ્કૂટર છે. આ સ્કૂટરની અંદર જેને આને સ્કૂટરને પૈસા આપવાના અને ચાર્જ કરવાનો, અને એ સ્કૂટી તમારી આખા બધે જ્યાં જ્યાં ફરાવી હોય આખો દિવસ કલાકો ઉપર એને ચાર્જીસ હોય અને તમે આને લઈને તમે બધે ફેરવી શકો. તો આવું બધું હોય છે. જો જમવાનું પણ તમે જે જોયું કે જમવાનું બધું મળે એટલા ભાવમાં, તો આપણા ઇન્ડિયામાં મોટી મોટી થાળીઓ સરસ ફર્સ્ટ ક્લાસ મળે. આ જો આ મેપ આવી રીતના હોય અને આ સ્કૂટી હોય, આ પ્રમાણેની બધી ફેસિલિટી અહીંયા આગળ બીચ ઉપર હોય છે કે લઈને ફરો ને કરો એન્જોય બીચ ને મજા લ્યો. ટોયલેટ બાથરૂમની સગવડ હોય છે આ પ્રમાણે. અહીંયા આગળ જે ટોયલેટ બાથરૂમ જવું કરવું હોય તો બધી ફેસિલિટી અહીંયા આગળ. જંગલ હોય કે અંદર અંદરની જગ્યાઓ હોય, બધે તમને ટોયલેટ રોલ ને બધી સગવડ મળે. વોટર, ટોયલેટ રોલ, એક સગવડ મળે છે ને બધી. આ વસ્તુ સારી કે આ સારી વસ્તુ જોવા ને જાણવા જેવી હોય છે કે તમને ક્યાંય પણ તમે દુઃખી ના થાવ, બધી ફેસિલિટી બધે અવેલેબલ હોય. હોટલ્સ બધી સામે સામે છે, મળી જાય એની અંદર. ઇંગ્લિશ ફૂડ નહીં કે આપણા ઢોસા, ઇડલી, વડા, સંભાર, એ બધું કંઈ તમને મળશે નહીં. સ્કૂટી તમને દૂર દૂર સુધી જોવા મળશે, સ્કૂટી ફરતી હોય ને. આ સાવરની ફેસિલિટીઝ બધી બાજુ હોય. સેન્ડમાંથી આવો, સેન્ડ ઘરે લઈને ના જાવી. સાવરની ફેસિલિટીઝમાં નાહી ધોઈ ચોખ્ખા થઈને પછી નીકળો. પાર્કિંગની સગવડ આ રીતના છે. આપણી ગાડી પણ પાર્ક થઈ ગઈ છે અને આ પાર્કિંગની સગવડમાં બધા પોતાની ગાડી પાર્ક કરી નાખે. અવર ઉપર હોય છે, એક કલાકની ફેસિલિટી, ચાર કલાકની ફેસિલિટી પ્રમાણે પૈસા ભરો, પાર્ક કરો ગાડી અને અંદર એન્જોય કરો બીચને. ગવર્મેન્ટ તરફની ફેસિલિટીમાં તમે રમવાની સગવડ જુઓ. છોકરાઓને રમવાની સગવડમાં તો ક્યાંય કમી જ નથી હોતી. એક એક સબબમાં એક એક ગાર્ડન, એક એક રમવાની જગ્યા. અને આ આખી રમવાની જગ્યા તમે શાંતિથી જુઓ, એકદમ ફર્સ્ટ ક્લાસ. છોકરાઓ રમે કરે, કોઈ જાતનો ડર નહીં, સિક્યુરિટી પણ એટલી જ હોય. અને આને બનાવીને એક છે લોકોએ પ્લે ગ્રાઉન્ડ છે ને બધી ફેસિલિટી. આ બધી ફેસિલિટી ગવર્મેન્ટ થ્રુ તમને બીચ ઉપર શું, ઘર આગળ શું, રહેવામાં શું, બધી રીતની ફેસિલિટી ઓસ્ટ્રેલિયા પર્થમાં. ઓસ્ટ્રેલિયાની આ બધી ખૂબીઓ ઘણી બધી છે, અલગ અલગ જે કે છે, બધા દેશની પોતપોતાની ખૂબી હોય.
આજે તમે દરિયો જુઓ છો, આ દરિયાની અંદર શાર્ક પણ બહુ આવે છે. શાર્ક ની શું છે, બાઉન્ડ્રી બાંધેલી છે, પણ બાઉન્ડ્રીને તોડીને પણ જમ્પ કરીને પણ શાર્ક બહાર સુધી પણ આવી જાય, તો એની માટેની આ બધી સગવડો રાખી છે. તો આપણે આજે અહીંયા શું ફેરું, સ્કારબોરો બીચ, બીચ પર આવીને બીચ નું ઓસ્ટ્રેલિયા પર્થ ને બીચ ને આપણે ફર્યા. તો આ વિડીયો જો તમને લાઈક કર્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, આગળ આગળ ફોરવર્ડ કરજો, ને આવા અલગ અલગ નવા નવા ઓસ્ટ્રેલિયા ફરવાના વિડીયો બહુ બધા લઈ આવે. તો મજા કરી ક્યાં આગળ, બીચ ઉપર.